ઉમરગામ તાલુકામાં ભાજપના બે હોદ્દેદારોની આંતરિક લડાઈ બહાર આવી છે. સોળસુંબા ગામ પંચાયતમાં 81 હંગામી દુકાનોની માપણી કરવા મામલે બંને સામસામે આવી ગયા હતા. ધારાસભ્ય રમણ પાટકર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે તપાસ માંગતા પોલીસ બંદોબસ્ત સાથે માપણી આવી હતી. ત્યારે વર્તમાન ભાજપના ધારાસભ્ય સામે ભાજપના જ હોદ્દેદારે અંગત અદાવતમાં આક્ષેપ કર્યા હતા. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની સૌથી મોટી સોળસુંબા ગ્રામ પંચાયતમાં હાલ ભાજપ વર્સેસ ભાજપની જે આંતરિક દુશ્મની છે જોવા મળી છે. વર્તમાન ધારાસભ્ય રમણભાઈ પાટકરને ચૂંટણી સમયે હરાવવા માટે જિલ્લા પંચાયતના માજી પ્રમુખ મણીલાલ પટેલે જે પ્રકારની કામગીરી કરી હતી એને લઈને રમણભાઈ પાટકરની નારાજગી જોવા મળી છે અને સંકલનમાં એમને જ્યારે પ્રશ્ન ઉચક્યો ત્યારબાદ અહીં માપણી આવી છે. હાલ બંને તરફથી આક્ષેપો થઈ રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારી પણ આની અંદર જે છે તે વિવાદમાં છે. ઉમરગામ તાલુકામાં ગેરકાયદેસર બાંધકામો કોઈ બહુ મોટી વાત નથી, પરંતુ હાલ ભાજપના જ આગેવાનોની લડાઈ જે છે ખુલ્લા મેદાનમાં આવી છે ત્યારે આ પ્રશ્નને ભાજપનું મોવડી મંડળ કેવી રીતના નિવારશે તે પણ જોવાનું રહ્યું. રાજેશ પાવસ્કર, GSTV, ઉમરગામ. જામનગર જિલ્લાના કાલાવડના નવાગામના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં ભારે નારાજગી ફેલાઈ છે. નવાગામના જિલ્લા પંચાયતના પૂર્વ કોંગ્રેસી સભ્ય મુકેશ સાવલિયાને ભાજપમાં લેતા તાલુકા ભાજપમાં ભડકો સામે આવ્યો છે. કુલ 25 જેટલા કાર્યકરોએ રાજીનામા ધરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય લેવામાં આવ્યો હોવાનો કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો. મુકેશભાઈ, અમારા ગામવાળા મુકેશભાઈ સાવલિયા, એને ખેસ પહેરાવવામાં આવ્યો એ અમને એકય આગેવાનને જાણ કર્યા વગર એને ખેસ પહેરાવ્યો એનો અમને વાંધો નથી, અમારા ગામનો છે. પણ કોઈ જૂના કાર્યકર છે કે આજ 25-25 વર્ષ થયા જે આમાં ભાજપનું કામ કરતા આવ્યા છે અને દિલથી કામ કરતા આવ્યા છે ને, તો એને પૂછવામાં ન આવ્યું એ અમારો ખાસ વિરોધ. સદનના આટકોટમાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. રાજકોટ પુરવઠા શાખાના નિરીક્ષકે બાતમીના આધારે આટકોટમાં દરોડા પાડ્યા હતા. જે સરકારી અનાજનો જથ્થો દુકાનમાં હોવાની બાતમી મળી હતી, જેને આધારે દુકાન માલિકનો સંપર્ક કરતા દુકાન માલિક ભૂગર્ભમાં ઉતર્યો હતો. રાજકોટ પુરવઠા વિભાગના નિરીક્ષકે દુકાન પર નોટિસ બોર્ડ લગાવ્યું હતું. સત્તાધીશો દુકાનની તપાસ કરવામાં ન આવે ત્યાં સુધી દુકાન ન ખોલવાની પણ નોટિસ ફટકારી છે.